ઝાલાવાડ પંથકમાં ઉનાળો ખરેખર જામ્યો ત્યારે સીમાડાઓના મહેનત મજૂરી કરી પેટીઓ રળતા પરિવારને જમવા અને સમયે છાશ મળી રહે તે હેતુથી લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા પોતાના જ ગામમાં એક લીંબડી તાલુકાના ભલગામડા ખાતેથી ખેતરોની મજૂરી કામ કરતા શ્રમજીવી પરિવાર લોકો માટે મફત છાશ વિતરણ વ્યવસ્થાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ સેવા પ્રવૃત્તિ સાથે સાથે જરૂરિયાતમંદ સગર્ભા મહિલાઓને, કુપોષિત બાળકોને અને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે દરરોજ એક પરિવારને 1 કિલો શુદ્ધ ઘીની વિતરણ કરવામાં આવે છે. લીંબડી તાલુકા પંચાયતના પ્રમુખ કૃષ્ણસિંહ રાણાએ જણાવ્યું હતું કે અમારો હેતુ આ મફત છાશ વિતરણ સાથે સાથે દરેક ગામડાઓના આગેવાનો અને મોટા ખેડૂતો ભેગા મળીને શ્રમજીવી પરિવારને સહાયરૂપ બને તેવું આયોજન કરે જેથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગરીબ અને શ્રમજીવી પરિવારના લોકોને રાહત મળે તેમજ જરૂરિયાત ગરીબ પરિવારોને, સગર્ભા મહિલાઓને તેમજ કુપોષણ ધરાવતા બાળકોને શુદ્ધ ઘી મળી રહે તે હેતુથી દરરોજ એક પરિવારને 1 કિલો ઘી મફત આપવામાં આવે છે. તેમજ જરૂરિયાત પરિવારના સભ્યોને જરૂરી ઘઉં, ચણા જેવી અનાજની કીટ પણ આપી રહ્યા છે. તે હેતુ તે આયોજન જ્યાં સુધી વરસાદ ના આવે ત્યાં સુધી એટલે કે 3-3.5 મહિના સુધી આ સેવા પ્રવૃત્તિ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, વલ્લભભાઈ રાઠોડ, લીંબડી. રોલ આજે લીંબડી તાલુકાના ભલગામડા ગામની અંદર વર્ષોથી અમારી પ્રણાલિકા મુજબ જ્યારે ઉનાળાની શરૂઆત થાય છે ત્યારથી અમે છાશ વિતરણનો કાર્યક્રમ ચાલુ કરીએ છીએ. આપ બધા જાણો છો એમ કે શ્રમજીવી લોકો માટે છાશ એટલે કે અમૃત સમાન ગણાય છે. આજે આ કાળઝાળ ગરમીની અંદર બપોરે જ્યારે જમવા બેસો ત્યારે છાશ ન હોય તો ગમે એટલું તમે મીઠાઈ કે સ્વીટ ખાઓ પણ તમને સંતોષ નથી થતો. એટલે વર્ષોથી જ્યાં સુધી ઉનાળાની શરૂઆત થાય અને પહેલો વરસાદ ન આવે ત્યાં સુધી અંદાજે દરરોજ 200-250 લોકો માટે છાશ વિતરણનો કાર્યક્રમ ભલગામડા ગામની અંદર કરવી છે. હું લીંબડી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે દરેક ગામના કાર્યકર્તાને મારી એક નમ્ર અપીલ છે કે આપ પણ આપના ગામની અંદર શ્રમજીવી માણસોને કાંઈ ને કાંઈ રીતે જે કે આપની પાસે અનુકૂળતા હોય, છાશ વિતરણ ન હોય તો અત્યારે સારી એવી ઈશ્વરે આપણને સિઝન આપી છે તો ઘઉંનું વિતરણ કરો, ચણાનું વિતરણ કરો, કંઈ ને કંઈ આ લોકો માટે થઈને આપણે આપવું જોઈએ. એટલે આ વર્ષોથી અમારું ચાલુ છે અને આજે તાલુકા આખાને હું નમ્ર